આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ઓમનો આંતરિક વોટની બેટરી સાથે અવરોધો એક નેટવર્ક જોડેલ છે પહેલું સમતુલ્ય અવરોધ ગણો ચાલો પહેલે આપણે નેટવર્કનો સમતુલ્ય અવરોધ ગણીએ તો અહીંયા આપણે જોઈએ ચાર ઓમ અને ચાર ઓમ પરસ્પર સમાંતરમાં છે તો તેનો સમતુલ્ય અવરોધ કેટલો થશે તો આ ચારનો સમતુલ્ય અવરોધ એટલે કે એ અને બી વચ્ચેનો સમતુલ્ય અવરોધ તો એના માટેનું સૂત્ર છે આર ઇઝ ઇક્વલ્સ ટુ આર વન ઇન્ટુ આર ટુ અપનાર વન પ્લસ આર ટુ વચ્ચે એ કોમનો અવરોધ છે તો વત્તા એક અને બાર અને છ બંને એકબીજાને સમાંતર છે એટલે બાર ગુણ્યા છ ભાગ્યે બાર વત્તા છ એટલે આપણું જે બનેલ છે તે સૂત્ર પ્રમાણે ચાર વત્તા ચાર જેમાં ચાર વત્તા ચાર વત્તા એક વત્તા બાર ગુણ્યા છ ભાગે બાર વત્તા છ સોલ્વ કરીએ તો આપણને જે મળે છે તે છે બે વત્તા એક વત્તા ચાર એટલે કે સાત ઓ બીજો પ્રશ્ન જોઈએ દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ મેળવો હવે બધા અવરોધમાંથી પસાર થતો પ્રવાહ મેળવવાનો છે તો આપણે તો પહેલે તો બેટરીના પહેલે તો વી ઇક્વલ ટુ આઈઆર પરથી આઈ ઇક્વલ ટુ વી બાય આર કરતા મગર હવે કેવું છે તો હવે આપણે બેટરીની આંતરિક અવરોધને બી ગણતરી કરવાની છે તો આઈ ઇક્વલ ટુ વી બાય આર વધતા આંતરિક અવરોધ સ્મોલ આર એટલે કે સોલ ભાગ્યા

એબી શાખામાં વહેતો પ્રવાહ મેળવવા ધારો કે એ અવરોધમાંથી પસાર થતા પ્રવાહને આઈ વન અને બીજાને આઈ ટુ હોય તો સમાંતર જોડાણમાં વોલ્ટેજ સમાન તો વી વન ઇક્વલ ટુ વી ટુ તો આઈ વન આર વન બરાબર આઈ ટુ આર ટુ તો આઈ વન ઇક્વલ ટુ આઈ ટુ થવાનું ને આઈ વન પ્લસ આઈ ટુ એટલે આઈ થાય તો આઈ કેટલો છે બે એમ્પિયર છે આઈ વન વધતા આઈ ટુ બરાબર બે એમ્પિયર તો ટુ આઈ વન બરાબર ટુ તો આઈ વન બરાબર એક એમ્પિયર થાય ટુ બરાબર બી કેટલા થવાના એક એમ્પિયર થવાનું ચાલો એ જ રીતે બીજામાંથી હવે એક ઓમમાંથી પસાર થશે ત્યારે તો કોઈક શાખામાં વેચાતો નથી એટલે એટલો જ પ્રવાહ રહેશે એટલે કે એક એમ્પ એક ઓમમાંથી પસાર થતો પ્રવાહ બી એક એમ્પ બે એમ્પિયર જ રહેશે હવે સીડીમાં બે અવરોધ છે પરંતુ બંને જુદા જુદા છે પ્રશ્ન બહુ સમજદારીથી લીધેલો છે જેથી કરીને આપણને બધી જ ખબર પડે હવે એક શાખામાં છે બાર ઓમ અને બીજી શાખામાં છે છ હવે અહીંયા વોલ્ટેજ સરખું લઈએ તો વી વન ઇક્વલ ટુ વી ટુ પરથી આઈ વન આર વન પ્લસ આ આઈ વન આર વન ઇક્વલ ટુ આઈ ટુ આર ટુ પરથી આઈ થ્રી ક્રોસ બાર બરાબર આઈ ફોર ક્રોસ છ તો ટુ આઈ થ્રી બરાબર આઈ ફોર અને આઈ થ્રી વત્તા આઈ ફોર એટલે તો આઈ થાય એટલે કે બે એમ્પિયર થાય આઈ ફોરની કિંમત મૂકી દઈએ તો ટુ આઈ થ્રી તો ટુ આઈ થ્રી વત્તા એક આઈ થ્રી એટલે થ્રી આઈ થ્રી બરાબર ટુ તો આઈ થ્રી બરાબર કેટલા થઈ જવાના ટુ બાય થ્રી એમ્પિયર તો આઈ ફોર બરાબર કેટલા થઈ જવાના ટુ આઈ થ્રી એટલે કે બે ગુણ્યા બે તૃત્યાંશ એટલે ચાર ત્રત્યાંશ જેટલો પ્રવાહ દરેક હવે આ જુદી જુદી શાખામાંથી આઈ આઈ ટુ આઈ થ્રી આઈ ફોર આપણને મળી ગયા છે ચાલો હવે ત્રીજો સવાલ વી એ વી સીડી વોલ્ટેડ ડ્રોપ ગણો હવે આપણે જે શાખા છે એ બી અને સીડી તે ત્રણે ત્રણ માટે વી વન વી ટુ અને વી થ્રીની વાત કરીએ તો આપણે સૌ પ્રથમ વી વનની વાત કરીએ તો આઈ વન ક્રોસ આર અથવા આઈ ટુ ક્રોસ આર બી કરી શકાય કેમ કે બંને માટે સેમ જ થાય તો આઈ વન કેટલો છે એક એમ્પિયર છે આઈ ગુણ્યા ચાર તો ચાર ઓલ્ટ થયા તો એ બીનો સમતુલ્ય અવરોધ કેટલો થઈ ગયો બે ઓમ તો એ બીને સમાંતર વોલટેડ ડ્રોપ કેટલો થવાનો વી એ બી બરાબર આર એટલે બે ગુણ્યા બે એટલે કે ચાર વોલ્ટ વીએ બી થશે વીબીસી તો વીબીસી ઇઝ ઇક્વલ ટુ આઈઆર આઈ એટલે એક એમ્પિયર ગુણ્યા બે એટલે કે બે વોલ્ટ બીસી માટે બે વોલ્ટ હવે છેલ્લું રહ્યું સીડી સીડી એટલે વી સીડી વી ઇક્વલ ટુ આઈઆર આઈ કેટલો છે આઈ થ્રી અને ગુણ્યા આર આર એટલે બાર ઓમ તો આઈ થ્રી બે ત્રત્યાંશ છે કિંમત મૂકીએ તો બાર ગુણ્યા બે ત્રત્યાંશ એટલે બાર દુ ચોવીસ ભાગ્યા ત્રણ એટલે આઠ તરી ચોવીસ પછી આઠ વોલ્ટ વીસીડી થાય એ જ રીતે આપણે છ ઓમના અવરોધમાંથી પસાર થતા પ્રવાહની વાત કરીએ તો સિક્સ ગુણ્યા આઈ તો તેના માટે સિક્સ ગુણ્યા કેટલો છે ફોર ત્રત્યાંશ ચાર ત્રત્યાંશ છ ચોક ચોવીસ ભાગ્ય ત્રણ એટલે આઠ વોલ્ટ બંનેમાંથી આઠ વોલ્ટનો પ્રવાહ પસાર થાય તો આપણે જાણીએ છીએ હવે ત્રણે ત્રણનો અગર કુલ માગે તો વી એ બી વધતા ચાર વોલ્ટ વધતા બે વોલ્ટ વધતા આઠ વોલ્ટ બરાબર ચૌદ વોલ્ટ થાય આમ બેટરીનો ઈ એમએફ ટોટલ ચૌદ વોલ્ટ ટર્મિનલ વોલ્ટેજ ચૌદ વોલ્ટ છે અને બેટરીનું એમએમ સોલ વોલ્ટ એટલે કે સોલ ઓછા ચૌદ એટલે કે બે વોલ્ટનો વોલ્ટેજ ડ્રોપ અહીં જોવા મળે છે બીજેબી રીતથી શોધી શકીએ છીએ આરમાં વોલ્ટેજ ડ્રોપ તૈયાર કરીને તો બે એમ્પિયર ગુણ્યા એક હોમ તો બે વોલ્ટ થાય આ રીતે બી આપણે શોધી શકીએ છીએ પ્રશ્ન એક વખત વ્યવસ્થિત જોઈ જવો અને તૈયાર કરવો